ની ગાડી આવે છે. ગોરી, આજે હરામખોર રાજકુમાર બચવો નહીં જોઈએ. જલ્દી એનો પીછો કરીએ. ચાલો ચાલો. રાજકુમારની ગાડી આવી કે લાગે છે. ચાલો ચાલો. હા હા જલ્દી. અરે બહાર નીકળ. અરે નીકળ જલ્દી. રાજકુમાર અત્યારે જનતાની સામે કઈ પણ પૂછવાનું નથી. અત્યારે તો એને રાજકુમાર તરીકે જ સ્વીકારવો પડશે. સમજો રાજકુમાર. મહારાજ બાપુ પધારો પધારો. ઘણી ખંભા. આવો મુનિમજી. મુનિમ નહીં, કારભારી. વિવેક કારભારી. કારભારી ઘણા વર્ષો પછી આવ્યા. નહીં આ મહેલ, અહીં ની રહેણી કરણી, આ બધું આપને કેવું લાગ્યું રાજકુમાર? અજય. રાજકુમાર 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 અજય. અજય અજય. હા તો રાજકુમાર સાહેબ, અહીં આવવામાં આપને કોઈ તકલીફ કે કોઈ કષ્ટ તો નથી પડ્યું? ના રે ના, તમારો બંદોબસ્ત એટલો સારો હતો કે મને કોઈ તકલીફ નથી પડી. અરે હવે પછી પણ મારો બંદોબસ્ત એટલો સારો અને મજબૂત રહેશે કે આપને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. રાજકુમાર અજય અજય અજય. ચાલો કારભારી, હવે આપણે આ રાજકુમાર નો બંદોબસ્ત બરાબર કરવો પડશે. વ્યવસ્થા કરવી એ મારું કામ. હા જાઓ 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 જાઓ. મારે દીપડાઓનો શિકાર કરવો છે. ઓ કરો કરો. હા કર કરો. દીપડા મારે. વાવ અપુ, આ તો ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે. લેવા ગઈ પૂત તો ખોયાવી સપૂત. આ બધા આંખ ફરકના ખેલ છે. આ બાજુ આંખ ફરકી અને આ બાજુ ચકલી ચરકી. આ હરામખોર બહુ ચાલાક માણસ લાગે છે. સમજો, તમારી વાત સોડાના સાચી છે બાપુ. એનો ઘાટ ઘડી નાખવો જોઈએ બાપુ. રણવીર રણવીર, તારી આ હાલત. બાપુ હું શું કરું? હું શું કરું ના બચ્ચા, આ તું બોલી રહ્યો છે. તું આટલો કાયર નીકળી છે મેં ક્યારે ધાર્યું નહોતું. પણ એ વાત તો સાંભળો. નથી સાંભળવી તારી વાત. મેં ખરા ખરીનો ખેલ બરાબર જમાવ્યો હતો, પણ તે મારી બાજી ધૂળમાં ભેળવી દીધી. પાણી ભેળવી દીધું તે મારી વાત પર. શું મોઢું લઈને આવ્યો છે તું મારી પાસે? ચા ચાલ જે કાઢું કર તારું.
दीकरो कहता पर शर्म आवे छे मने। पापा मारी बात समझवानी कोशिश करो। राजा ने हमसे के हूं चुप। शांति शांति बापू शांति। माथू ठेकाने हसे ने तो पागल के तो घणी अमर से। गरम वाका होय ने तई बधु आवुज थाय। कंकु नी ढगली मा हाथ नाखो तो हाथ मसवाळा थाय। पछी कहता नी के कीधु नतु। प्रभु रात ना अंधारा मा चार चार अजाना व्यक्ति मने मारी ने झाड़ साथे बांधी दीधो। पण तमे फिकर नी करता बापू। आ नकली राजकुमार कौन छे ए शोधी करवानुं काम मारुं छे। अने आपा रंग मा जेने भंग पाड्यो छे ने એ મારો તો હું આખો રંગ જ બગાડી નાખીશ। શાબાશ દીકરા, આ કરી તે જાલમસિંહ ના દીકરા જેવી વાત। ચાલ કોણ છે તું? जालिम ना जुलम ने सामने पल भला झुके क्या चे समझो। बोल कौन छे तू? हराम जादा, हराम जादा कौन छे तू? अरे मेरे छोड़ी दो। बोल छे के नहीं? अरे हराम जादा, अरे अरे काई खबर नथी। मारो नहीं मारो नहीं, अर्धा चाबखा मने लागे। कोई बुरखा धारी मने जबरदस्ती पकड़ी ने राजमहल ने गाड़ी में नाखी दी। અને અહીં બધા મને રાજકુમાર સમજી બેઠા। એમાં મારો શું વાંક? હું શું કરું? હવે તારે કઈ નથી કરવાનું બચ્ચા, હવે તો હું જ બધું કરીશ। ચાલ કારબારી આવ રણવી। ચાલો ચાલો। મારો શું? મારો શું? પપ્પા, આ નકલી રાજકુમારને જીવતો છોડીને તમે ઠીક નથી કર્યું। દુશ્મનને તો ઉકતા જ થાળી દેવો જોઈએ। નહીં દીકરા, આખું ગામ જાણે છે કે રાજકુમાર છે। અને આપણે જો એને આમ ખુલે આમ ખતમ કરી દઈએ તો આખા ગામમાં હોહા થઈ જાય। બાપુ, સાપ મરે પણ લાકડી ભાંગે નહીં એવો ઉપાય શોધો જોઈએ। પછી કેતા ને કે કીધું નતું? હા કારવારી, જી બાપુ, એની યોજના તો મેં ઘડી રાખી। આવતીકાલે નકલી રાજકુમારના આગમનની ખુશાલીમાં ઉત્સવ મનાવવામાં આવશે। અને એ ઉત્સવમાં અર્જુન, જી સરકાર, કાલે જે તને હુકમ આપ્યો તો એ તને બરાબર યાદ છે? જી સરકાર। એટલું યાદ રાખજે, આ કામમાં જો જરા પણ કફલત થઈ ને તો તારું માથું ધડથી જુદું કરી નાખે, સમજાવ? આપ બેફિકર રહો સરકાર, આજ સુધી અર્જુન બાનાવલીનું કોઈ નિશાન ખાલી નથી ગયું। राजा ना राजा।
बोले, 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 बो
મહેનત કરો. સાંભળ્યું છે એ ગામમાં ગયો છે. ગામમાં ગયો છે? ઘોડાના તબેલામાં કામ કરતો હતો, પણ સાંભળ્યું છે કે એના મા બાપને શોધવા એ ગામમાં ગયો છે. હવે એને ક્યાં શોધવો? ચાલો ત્યારે રામ રામ. રામ રામ. રામ જાણે ક્યાં ગયો હશે. પ્રીત કરો પાડોશમાં, જે ઘર સામે હોય. હસ્ત મિલાપ હરી કરે, નયન મિલાપ હોય. ઓ તારી, શું બકબક કરે છે? અરે બકબક નથી કરતો, બોલું છું. કઈ સમજતી નથી તું? તો બસ ગામડાની ગામડાની કમાર એમ જ ને. જો નથી બોલતી તમારી જોડે. અરે રે રે, તું તો રિસાઈ ગઈ. સાચું કહું છું વસંતી, તું ગુસ્સે ભરાય છે ને તો વિફરેલી વાલી. ના ના ના, વાલી વસંતી લાગે છે. અરે માની જા માની જા માની જા, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે. હસી હસી હસી. કારભારી જી બાપુ, આ નકલી રાજકુમાર ના આજે 100 વર્ષ પૂરા જ કરી નાખીએ. ન રહે વાંસ અને ન વાગે વાંસળી. રાજકુમાર મારી પાસે છે, એનો હક એને અપાવીને ચંપીશ. લેખતન પુરખા ધારી બચ્ચા એ જીવશે, જ્યારે આ જાલમ એને જીવડાવશે ત્યારે જ બદલો લેશે ને. Thank you.
બુરખાધારી બાપ ને આવ્યો હતો અને મને મારી મારી ને મારા હાડકા ભાંગી નાખ્યા છે આવ્યો હતો પણ એ મારો બેટો ગયો કે નહીં કો એ માણસ છે કે સુલેમાન ની શેત્રંજી એ બદમાશ જતા જતા કહેતો ગયો છે કે હું રણવીર ના રેજા પેજા કાઢી રાખીને રગડો બનાવી નાખીશ એને કીધું એને કીધું છે અને જાલિમ સિંહ અને જાલિમ સિંહ ને બોખડા ની માફત વધેરી નાખીશ અરે પણ આને આખી રાખ મારા માટે કઈ નહીં કીધું કીધું છે કીધું છે કીધું છે શું કીધું છે એ દોઢ ડાયા કાર ફારી તારા કટકે કટકા કરીને કાગડા ને કૂતરા ને ખવડાવી દે સાહેબ એ હરામ જાદો તમારા ચણેના આ હાલ હવાલ કરે તો મને તો કાચો ને કાચો ખાઈ જાય હું ગઈ માણસ છું મને જવા દો મને જવા દો સાહેબ અહીંથી જવા દો મને જવા દો જવા દો જવા દો બાપુ જવા દો ચાલો બધા બેસ અહીંયા બેસું છું બહુ નાટક થયો તારો સમજો માન ને માન કારભારી મને તો આ માણસ પર શક છે બાપુ મને ગોટો લાગે છે મને કાગડા કૂતરા કીધું ત્યારથી કઈ ગડબડ છે રણવીર જ્યાં સુધી અસલી બુરખાધારી આપણા હાથમાં નથી આવતો ત્યાં સુધી આ હરામજાદા ને મહેલ ની બહાર કે આ રૂમ ની બહાર પગ પણ નહીં મૂકવા દેતો સમજો તમે ફિકર નહીં કરતા જરા ધ્યાન રાખજે હું તો ગરીબ માણસ છું અરે ગરીબ માણસ છું ખાવા દો ને ચાલ ખા ખા બહુ ગરીબ છું સિપાહીઓ આ રાજકુમાર નો બરોબર ખ્યાલ રાખજો બહાર જવાના પામે સમજી ગયા ને હા બાપુ ડાંડીઓ ભાંગી નાખીશ અરે તું શું મારો ડાંડીઓ ભાંગવાનો હતો હું તને આખે આખો ભાંગીને ભૂક્કો કરી નાખીશ હરામખો અરે કેમ છો સિપાહીજી ઉભા છો ઉભા રહો ઉભા રહો મારા મહેલ નું ધ્યાન રાખજો જરા આવજો સિપાહીજી આવજો ने सलाम गोरा गाल ने सलाम।
સપનો દીવાનો ક્ષમા તો પરવાનો પાગલ છું તારી પાછળ તારા રૂપને લૂંટવાનો પાગલ છું તારી પાછળ તારા રૂપને લૂંટવાનો તારા અંગને સલામ તારા રંગને સલામ ઓ તારા અંગને સલામ તારા રંગને સલામ લૂંટી રેલ ધોરે ગોરી મને ખુલ્લે
તમારે સમજ પકડી લો ચાલ કર.